माटे धनी में तो धार्यो नामी। साहब तुम्हारा परिवार ने एवा सदगुरु मिल्या छे के धनी में तो धार्यो नामी अन हवे पति गाय सगली व्याणी ए पिंगल ने मळ्यु छे मोटी आपे दिनु ठेकाणु रे
પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું, મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આ બધા ગાયો માટે આ જે કાંઈ થાય છે, ગાયોને ગૌશાળામાં જવાના છે એટલે મન મૂકીને વરજો ને, મને ઉપડી છે તો હું નાખું ગૌશાળામાં જાય ને, છે તો ખરા હો આનું નીકળ્યું ખરું. આપણે બીજાને કંઈક દેતા રહેજો દેતા રહેજો, પણ સારું ખિસ્સામાં હાથ હાથ નાખી ક્યારે ખબર પડે કે મારું સારું રૂપિયો છે, રૂપિયો છે રૂપિયો હાલશે. 5,500 રૂપિયા અમારા સમગ્ર કલાકારો વતી આપું છું, તાળીઓથી વધાવો. હા અમે આપ્યા વધાવો ભાઈ, આ માથે 5,501 રૂપિયો અમે પૈસા નકર અમે કલાકારો ન દે ક્યાંય, અમારે દેવાના હોતા જ નથી, અમારે પેમેન્ટ લેવાનું જ હોય છે ખરેખર. હવે અમારો હું તમને દાખલો દઉં, અમારો અમદાવાદમાં પ્રોગ્રામ અને વાડીલાલ ગેસ્ટ હાઉસ, આપણે વાડીલાલ હોસ્પિટલની બાજુમાં જ છે આપણે કાપડિયા ગેસ્ટ હાઉસ, એ અમારે લગભગ અમારા કલાકારોનો ઉતારા કાપડિયા ગેસ્ટ હાઉસમાં હોય, કારણ કે અમારે ઘરના રૂપિયા ઉતરવાનું હોય ત્યારે ગેસ્ટ હાઉસમાં જ ઉતરીએ, અને પરબારા રૂપિયા ઉતરવાનું હોય તો અમારે મંજીરાવાળા એમ કે એચી તો જો છે જ. હું વાત કરતો હતો મૂળ વાત ઉપર આવે એટલે મેં કાપડિયા ગેસ્ટ હાઉસમાં ભાઈ લખભાઈ અમે બીજે ક્યાંય ન ઉતરીએ, ત્યાં જ ઉતરીએ. અને વળી આમ જો 600 રૂપિયામાં હાથ પલંગ વાળો રૂમ મળે એટલે અમારો આખો ઈસ્ટાફ આમી ઈસ્ટાફ. એટલે પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા પછી આ જબાસે ખીલ્યા ટીંગાળ્યા કુર્તા પહેર્યા, એમાં મારા ભૂપતભાઈ આમ થોડોક પોરહીલો, મને કે માયાભાઈ ચાલો ને હોક કરવા નીકળે શાળો છે. મેં કીધું આપણે હુઈ જવાય આપણે હોક કરવા ન જવાય, મને કે બીજાને એમ થાય ને કે આ લોકો સુખી છે, સુખી માણસો નીકળે ને સવારમાં, એમ હોકિંગમાં નીકળે ને ત્યારે જોજો ભાઈઓ અને બહેનો બે હોકિંગમાં જતા હોય, એ આપણે હોકમાં જાય તો આપણે હિસાબમાં ચાલ્યા જતા હોય, બહેનોને કાંઈ હોય નહીં તેલના ભાવ વધે ઘટે એના જે હોકિંગ જાય ફટાફટ જતા હોય તે જોવા જેવું હોય, કારણ કે કાંઈ નો ટેન્શન. એટલે અમે સવારમાં નીકળ્યા, આજે આ દાનની વાત આવી એટલે કહું, અમે નીકળ્યા સવારમાં તો ચાલો જાય, પરમાત્મા કેટલો દયાળુ છે ભાઈ એની વાત કરું, ભેગી વાત માલી વાત નીકળે એટલે. વાડીલાલ હોસ્પિટલ તમે અમદાવાદ જાઓ ને તેની આજુબાજુમાં રેડીમેડ ઠાઠડિયું મળે નનામી, અને વળી માપ માપની હો, જેવી માગો એવી વજન પૂછે કે ડેટ થઈ ગયા છે એનો વજન કેટલો, તો એ પ્રમાણના લોટકા વાળ આપે, સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, નકર એ ક્યારે એક ફ્રી વધ તો દાદા મરે તો ડોસીને મારવા પડે ને, મરવા મફત આવીએ ક્યારે. હવારના પોરમાં અમે નીકળ્યા સાહેબ, નનામી વેચનારો માણસ પોતાની દુકાન ખોલીને સાહેબ ભગવાનને અગરબત્તી કરતો થઈ હું માગતો છું. એ તો એ જ માગતો હોય ને કે એક બેને લઈ લે એક બેને લઈ લે. અને ગુરુજી મને એક વિચાર ત્યારે આવ્યો કે પેલા મને હસવું આવ્યું પણ તરત થોડોક ઊંડાણમાં ગયો એટલે વિચાર એ આવ્યો, પરમાત્મા કેટલો દયાળુ છે, ઠાઠડી વેચનારો માણાય જો હવારમાં પ્રાર્થના કરતો હોય તો પરમાત્મા બેને મારી નહીં એની રોજી આપે છે, તો આપણે તો મહેનત કરીએ આપણને શું કામ ના આપે ભલામણ. અને અમે ત્યારે ટૂંકમાં આગળ નીકળ્યા એટલે વાડીલાલ હોસ્પિટલથી આગળ જાય એટલે એક સર્કલ આવ્યું, પધારો બહુ પધારો સીતારામ સીતારામ, હવે ધ્યાન આપજો. એ સર્કલ પાસે સાહેબ બે રેકડી ઉભેલી, એક ચાની ને એક ગાંઠિયાની, એટલે ગાંઠિયા તો અમારા કલાકારોના કુળ દેવતા. એ બે રેકડીની વચ્ચે ગાંડો ઉભેલો ને એ મને જોઈ ગયો, એ કે ભૂપતભાઈ મને કે ઓળખી ગયો, ઓળખી નથી ગયો ગાંઠિયા ખાવાય ને, અને આજની ઘોડે મને તેથી દાતારી ઉપડી, મેં ગાંઠિયા ખાવાનું દોસ્ત બોલ કે, એટલે મેં વળી ઓલાનો ઓર્ડર આપ્યો 200 ગ્રામ એને આપ, અમે શાર હતા મેં 500 ગ્રામ અમને આપ, એટલે 500 ગ્રામ અમે ગાંઠિયા લીધા, એક એક ચા લીધી, તળેલા મરચા આવ્યા, વળી આમ 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 એવા ટેસ્ટથી નાસ્તા કર્યા, નાસ્તો પૂરો થયો ભાઈ, પછી ખબર પડી ખીલા તો ખીલ ખીચા હતા, એ ખીલ જટીંગાતા એકલા કુર્તા પહેરેલા હાવ કોરાઓ, અમે અંદર અંદર કોણીઓ મારી કે તારી પાસે બોલો કે મારી પાસે ન શાળામાં પરસ્યો ઓવળ્યો બહુ મૂંઝાણ જ ગાંડો મારી પાસે આવ્યો, ગાંડો મને કોણી મારીને કે મને કે નથી ને કે નહીં, ગાંડો કે મને કે મૂંઝાતા ને હું દઈ દે, ગાંડે અમારા ગાંઠિયાના દીધા. હા ને પછી મને એમ થયું કે આ ગાંડાને હવે છે ને ગેસ્ટ હાઉસે લઈ જવાય અને આને 500 રૂપિયા અપાય, એને આપણે આબરૂ રાખી. મેં કીધું દોસ્ત બેસી જા રિક્ષામાં, મને કે હવે બીજો ગોતો
મેં કીધું કામ કે ગાંઠિયામાં જ મને પાડ્યો, રિક્ષામાં તો રહેવા ગયો. આવા અનુભવ થાય તમને. એક જગ્યાએ હું પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો તે ખૂટિયાઈ મને ધક માર્યો, ખૂટિયાઈ મને પાડી દીધો. મેં પણ હું કામ મારે હે, મને કે ગૌશાળાના પ્રોગ્રામ કરો, આમાં અહીંયા હું તમને બગાડ્યું છે. અને ખરેખર આ આનંદ મળે ને એ જ મજા. મારે મેં તમને કીધું ને કે આ ઘડીકા આ તો શરૂઆત છે હજી પહેલો રાઉન્ડ, પણ કહું ને પેટમાં આટક્યું પડાવી દેવા જો, માઇન્ડ હાથમાં આવ્યા છો. બહુ સારા આયોજનો થયા. હવે તો અત્યારના આયોજનો ન કરે બાપુ, 40 વર્ષ પહેલા સપ્તાહ થાય ગયો. આવા મંડપ ક્યાં હતા? બુંગણ બાંધતા અને કથા વાંચતા, એ તે તમને કોઈ સુદામાં કરતા વધારે એ રોતા. હા હા બાપુ, ખરેખર આંખ જ ન ઉગાડતા, આંખ્યું વિશેને જ કથા વાંચતા. બિચારા ચુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી, તો આપણા ભાભલા કે નહીં હોય, ઓ બિચારાને ખોબો ખોબો માંડવી નાખો, ખોબો ખોબો માંડવી નાખો, યાદ હાલતું. એને બદલે અત્યારે આપણને સંતો એવા મળ્યા છે સાહેબ. આ સમય મેં પહેલા કીધું ટક્કર લઈ જાય એવો સમય મારા તમારા હાથમાં આવ્યો. અને આ આ તમે જોયો તો વૈકુંઠનો બાપ બન્યો છે. અત્યારે આ સાદી પૂરતું તો આ સકંપરમાં વૈકુંઠ છે છે ને છે, હું તમને સાતી ઠોકીને કહું સાહેબ. આવું આ આજે રૂડા આયોજનો, આનાથી બીજું સારું ન હોઈ શકે. જા જા આવા આપણા નાના નાના ગામમાં સાહેબ. અને ભગવાને આપ્યું પોતાના વતનમાં આવીને આ લોકો કરનગર વેકેશનમાં ક્યાંક બહાર પરદેશમાં ફરવાનો હોય જાય. હા, એટલા ખર્ચામાં તો પિતૃ યારો આવે પરદેશમાં. એક એક કાગડો અહીંયા દેખાય મુંબઈમાં, કેટલા કાગડા બધા અહીંયા પહોંચ્યા છે તમે. પણ એ જે ખોરડામાં સંસ્કાર હોય એ જ પોતાના વતનમાં આવીને જે આવું કાર્ય કરે, અને એમાંય આમાં જે કાંઈ થાય બધું ગૌશાળામાં જાય, રોજ અહીંયા હરિહર થાય, આવા સંતોની વાણી. પોતાના ગુરુ છે એટલે 100% પરિવારને તો લાભ મળતો હોય, પણ એ માણસનો વિચાર એ છે કે મને મારા એક પરિવારને નહીં મારા વતનને કેમ આનો લાભ મળે. અને એટલે આવું રૂડું આયોજન કર્યું છે. આયોજકોને તાળીના ગળાથી મારો બાપ વધાવો.